શરણડોલી વિસ્તાર વધેલી હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળસ કે અશાણા હુમલાખોરે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ દંપતી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી નાસ્યો હતો. હુમલામાં દંપતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. જયારે આ ઘટના અંગે ખબર પડતા આજે સ્થાનિક રહીશો પણ દોડી આવ્યા હતા, તેમજ દંપતીને સારવાર માટે સિમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં, સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. ડિંડોલી ખાતે આવેલી ગ્રીનવીરા સોસાયટીમાં રહેતા રણજીતભાઈ વિજયભાઈ મોદી અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદી રાત્રે પોતાના બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા. દરમિયાન મંગળવારે મળસ કે કોઈ અશાણ્યો ઈસમ તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે બંને ઉપર હુમલો કરી નાસ્યો હતો. હુમલાની ઘટનાની જાણ થતા જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી. દંપતીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુમાં પરિવારજનો જણાવ્યું હતું કે રણજીતભાઈ ડાઈંગ માસ્ટર છે, તેમને બે સંતાન છે. રાત્રે તેઓ પત્ની અને બંને બાળકો સાથે ઘરમાં સૂતેલા હતા. દરમિયાન મળસ્કે તેમના ઉપર હુમલો થયો હતો. હુમલો કોણે અને કયા કારણસર કર્યો છે તે અત્યારે કંઈ ખબર નથી. ઘટના અંગે જાણ થતા ડિંડોલી પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. સ્થળ પર જરૂરી તપાસ હાથ ધરી હતી, તેમજ પીડિત દંપતીના નિવેદનો લેવામાં આવ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે દંપતી ઉપર હુમલો કરનાર કોણ છે અને કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે તે હાલ જાણવા મળી રહ્યું નથી. જોકે સીસીટીવી તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ ચાલી રહી છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રીમવિલા કરીને એક સોસાયટી આવેલી છે. આ ડ્રીમવિલા સોસાયટીમાં જે બાંધકામ કેટલાક મકાનોમાં થઈ રહેલ છે, એ બાંધકામ થઈ રહેલા મકાનોની સામે એક રહેવાસી મકાન છે. આ રહેવાસી મકાનમાં સવારે 4:30-5:30 આસપાસ કોઈ વ્યક્તિએ એન્ટ્રી કરી અને તીક્ષ્ણ હથિયાર વડે જે મકાનના માલિક છે એમને અને એમના પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે એટેક કરી અને ઈજા પહોંચાડી છે. જે બાબતે પોલીસે તત્કાલ પહોંચી જઈ અને કાર્યવાહી શરૂ કરેલ છે. અત્યારે અમે જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એ ઉપરાંત હ્યુમન રિસોર્સ અને અન્ય જે ઇન્ફોર્મેશન છે જે આસપાસના વિકનેસ છે એના ઉપરથી માહિતી મેળવી રહ્યા છીએ અને એ માહિતી ઉપરથી જે આરોપી છે એના સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા છીએ. આરોપીમાં અત્યારે જે માહિતી છે એ મુજબ કોઈ એક વ્યક્તિ એન્ટ્રી કરી અને આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો છે. તે છતાં આમાં એક વ્યક્તિ છે કે અન્ય કોઈ વ્યક્તિઓ છે એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ. આ વ્યક્તિ કઈ રીતના એન્ટર થયો એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જે પણ અમને માહિતી મળશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું.